हेलो स्टूडेंट्स, एबल क्लासेस राधनपुरमां तमारुं स्वागत छे। लेसन नंबर 16, पाठ 16, SHAPS, शेप्स एटले आकारो। तो बाळको, जो तमने अहीं जुदा जुदा आकारो देखाय छे, चालो तेना विशे आपणे शीखीए। जो पेला तमने आ गोळ देखाय छे ने, गोळ अथवा वर्तुळ, एने अंग्रेजीमां सर्कल कहेवाય। जो CIRCLE, સર્કલ એટલે ગોળ અથવા વર્તુળ, દેખાય છે ને બાળકો? ચાલો હવે આપણે આગળ શીખીએ। જો બાળકો, તમને અહીંયા લંબગોળ દેખાય છે, લંબગોળ, આ લંબગોળ દેખાય છે, તો એને OVL, ઓવલ એટલે લંબગોળ થાય। જો બાળકો, હવે તમને આ ત્રિકોણ દેખાય છે, ત્રિકોણને અંગ્રેજીમાં ટ્રાયંગલ કહેવાય, TRIANGLE, ટ્રાયંગલ એટલે ત્રિકોણ, ટ્રાયંગલ એટલે ત્રિકોણ થાય। મારા જેવું બાળકો, જો તમને આ ડાયમંડ શક્કરપારા જેવું દેખાય છે, અને ડાયમંડ કહેવાય, ડાયમંડ એટલે હીરો, DIAMOND, ડાયમંડ એટલે હીરો। હવે બાળકો જો, આ તમને ચોરસ દેખાય છે, ચોરસ, ચોરસને અંગ્રેજીમાં સ્ક્વેર કહેવાય, SQUARE, સ્ક્વેર એટલે ચોરસ। હવે જો બાળકો, બાજુમાં તમને એક રેક્ટેંગલ એટલે લંબચોરસ દેખાય છે, આ લંબચોરસ છે એને રેક્ટેંગલ કહેવાય, RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ। હવે તમને આકારો સમજાઈ ગયા બાળકો? ચાલો હવે આગળ શીખીએ આપણે। જે બાળકો, હવે આપણે ફન ટાઈમ શીખીએ, FUNTIME, ફન ટાઈમ। આકારો પૂર્ણ કરી એટલે આકારો આપણે અહીં પૂર્ણ કરવાના છે, તેમાં રંગ પૂરવો એટલે આમાં રંગ પૂરવાના છે, અને તેના નામ લખવું। તો બાળકો જો, તમારે પહેલાં આકારો પૂર્ણ કરવાનું, જો અમે પૂરા કર્યા છે ને, આવી રીતે તમારે આમ દોરી દેવાનું, જો સર્કલ, આ ઓવલ, આ ટ્રાયંગલ આવી રીતે તમારે જોઈન્ટ કરી દેવાનું। જો આ ટ્રાયંગલ, પછી આ ડાયમંડ, જો ડાયમંડ એટલે હીરો દેખાય છે ને, આવી રીતે એને લીટી દોરીને તમારે પૂર્ણ કરી દેવાનું, પછી અંદર કલર રંગ પૂરી દેવાનું, તમને જે ગમે એ કલર પૂરી દેજો। જો બાળ, અહીંયા જે લખેલું છે પહેલાં લખવાનું, જો શું લખેલું છે, અહીંયા શું લખેલું છે, સર્કલ, CIRCLE, સર્કલ એટલે ગોળ। તો બાળકો, સર્કલ વસ્તુ કઈ કઈ હોય? બોલ હોય ને, BALL, બોલ, CLOCKE, ક્લોક એટલે ઘડિયાળ, PIZZA એટલે પિઝા, DABLETON, બટન, WHEEL, વ્હીલ એટલે પૈડું, MARBLE, માર્બલ એટલે લખો। બાળકો, તમારે આવા ઉદાહરણ લખી દેવાના, ઓવલ છે જો બાળક, OVL, ઓવલ। તો બાળકો, લંબગોળ આકારમાં શું હોય, EGG એગ હોય, અમેરિકન ફૂટબોલ, બેડમિન્ટન રેકેટ, કેન્ડી બલૂન, વોટરમેલન, JECKE, FRUT, ફ્રૂટ, જેક ફ્રૂટ, BALL, બલૂન એટલે ફુગ્ગો, વગેરે વસ્તુ તમે બાળકો લખી શકો। ટ્રાયંગલ ત્રિકોણ આકારમાં બાળકો, બર્થડે કેપ, સેન્ડવિચ, પછી આઈસ્ક્રીમ કોન, નોચોસ, ચીઝ, માઉન્ટેન, પછી છે અહીંયા ડાયમંડ, તો ડાયમંડ, બેઝબોલ ડાયમંડ, રિંગ ડાયમંડ, વેસ્ટ, સાઇન, ટિયારા, કાઇટ, આ બધામાં તમને ડાયમંડ શેપ દેખાય છે ને બાળકો। જો અહીંયા લખ્યું સ્ક્વેર, તો આપણે અહીંયા સ્ક્વેર, કેરમ, ડાઈસ અને બ્લેકબોર્ડ દેખાય છે ને બાળકો, બ્રેડ, વિન્ડો અને આઈસ્ક્યુબ દેખાય છે, સ્ક્વેર દોરી દેવાનું। પછી જો અહીંયા રેક્ટેંગલ લખ્યું છે, અહીંયા રેક્ટેંગલ તમારે આમ લંબચોરસ દોરી દેવાનું, રેક્ટેંગલ આવી રીતે દોરી દેવાનું, જો આ રીતે દોરી નાખવાનું બાળકો, આની ઉપર તમારે ડ્રો કરી દેવાનું, અને અંદર રંગ તમને ગમે એ પૂરી દેજો, મોબાઈલ ફોન, ચોકલેટ।
टीवी बैग नॉट। हवे शू कीधुं छे जो बाळको, नीचेना चित्रोमां सर्कल्स एटले के गोळ अथवा वर्तुळો, ट्रायंगल्स એટલે ત્રિકોણો, જો આને સર્કલ કહેવાય એટલે ગોળ ગોળ જ્યાં હોય, પછી ટ્રાયંગલ જ્યાં જો ત્રિકોણ છે એને ટ્રાયંગલ કહેવાય, સ્ક્વેર એટલે ચોરસ, જે ચોરસ ચોરસ છે ને, પછી છે જો આ ચોરસ ચોરસ છે ને, પછી છે રેક્ટેંગલ્સ, જો આ રેક્ટેંગલ એટલે લંબચોરસ છે, શોધો શોધવાના બરાબર, ગણો અને ગણો અને આપેલી ખાલી જગ્યામાં સંખ્યા લખો, ચિત્રમાં રંગ પૂરો અને પછી તમારે ચિત્રમાં રંગ પૂરી દેવાનો। તો બાળકો જો પહેલાં શું કીધું, ટ્રાયેંગલ, તો હવે ત્રિકોણ ગણીએ, જો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, સિક્સ છે બાળકો। તો જો ટ્રાયેંગલના ખાનામાં આપણે આ રેલગાડી દોરી છે ને, આ રેલગાડીના ખાનામાં જો જ્યાં ટ્રાયેંગલ હોય ત્યાં આપણે સિક્સ લખી દેવાનું। જો અહીંયા આપણે સર્કલ્સ કીધા છે, સર્કલ્સ એટલે ગોળ ગોળ, તો જો ગોળ ગોળ તમને ક્યાં દેખાય છે, આ ગોળ દેખાય છે, વન ટુ થ્રી થ્રી, પછી ફોર ફાઈવ સિક્સ સેવન એટ, પછી જો નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન, તો આપણે અહીંયા લખી દેવાનું સર્કલ્સ કેટલા, ફોર્ટીન। હવે જો ટ્રાયેંગલ છે, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ આપણે શીખે ને બિયાર, જો ત્રિકોણ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, તો જો સિક્સ લખી દીધું। હવે સ્ક્વેર, સ્ક્વેર્સ એટલે ચોરસ, તો જો ચોરસ તમને અહીંયાથી દેખાય છે, જો વન ટુ, વન ટુ આવી ચોરસ છે ને, થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન, તો નાઇન લખી દીધું બાળકો। હવે રેક્ટેંગલ્સ એટલે લંબચોરસ, જો બાળકો લંબચોરસ તમને આ રેક્ટેંગલ દેખાય છે, લંબચોરસ, તો જો અહીંયાથી વન નંબરનું રેક્ટેંગલ, ટુ નંબર આ હે ને લંબચોરસ, વન ટુ થ્રી થ્રી, પછી થ્રી, પછી જો આ ફોર, પછી આ ફાઈવ, પછી આ સિક્સ સિક્સ, પછી આ જો સેવન, તો જો અહીંયા લખી દીધું સેવન, રેક્ટેંગલ સેવન, બાળકો મગજમાં આવી ગયું ને, સમજાઈ ગયું। દરેક આકાર માટે સૂચવેલા રંગો ચિત્રમાં આપેલા આકારમાં પૂરું, તો જો બાળકો લખ્યું છે સર્કલ એટલે લાલ, તો જ્યાં જ્યાં તમને આવા ગોળ ગોળ દેખાય ને, સર્કલ એટલે ગોળ થાય અથવા વર્તુળ થાય, ત્યાં આપણે લાલ કલર પૂરી દેવાનો। જો બધા પૂરી લે છે લાલ લાલ, જ્યાં જ્યાં ગોળ હોય ત્યાં તમારે લાલ પૂરી દેવાનું। જો ઓવલ, ઓ વી એલ, ઓવલ એટલે લંબગોળ, જો આ લંબગોળ છે એમાં નારંગી રંગ, તો જો નારંગી રંગ પૂરી લે છે બાળકો, તો તમારે જ્યાં જ્યાં જો તમને આ લંબગોળ દેખાય છે, આ લંબગોળ દેખાય છે, આ જો તમને આ લંબગોળ દેખાય છે, આ લંબગોળ દેખાય છે, આ લંબગોળ દેખાય છે, આ લંબગોળ, તો અહીંયા ઓવલમાં તમારે નારંગી રંગ પૂરી દેવાનો। હવે જો ટ્રાયેંગલમાં લીલું, તો જો ટ્રાયેંગલ તમને આ લીલું દેખાય છે ત્રિકોણ, પછી આ જો ટોપીમાં ટ્રાયેંગલ દેખાય છે લીલું, પછી જો તમને અહીંયા ઝીણા ઝીણા ટ્રાયેંગલ દેખાય છે લીલા લીલા, આ ત્રિકોણ દેખાય છે, જો આ ત્રિકોણ જેવો ભાગ, આમ 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 આમ, તો અહીંયા તમારે અહીંયા પણ જો લીલો રંગ પૂરી દેવાનો, જ્યાં જ્યાં તમને આવા ટ્રાયેંગલ દેખાય, ટ્રાયેંગલ અહીંયા ત્રિકોણ લીલો રંગ પૂરી દેવાનો। જો બાળકો હવે આગળ ડાયમંડ, ડાયમંડ એટલે હીરો, હીરોમાં પીળો કલર, તો જો તમને આ ડાયમંડ દેખાય છે, ડાયમંડ આમ 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 આમ, એમાં તમારે પીળો કલર પૂરી દેવાનો, સમજાઈ ગયું બાળકો। પછી જો સ્ક્વેર, એસ ક્યુ યુ એ આર ઇ સ્ક્વેર એટલે ચોરસ, તો જો ચોરસમાં કયો કલર, ભૂરો એટલે ઉધો, વાદળી પૂરું દેવાનું, તો જ્યાં જજો બાળકો અહીંયા તમને
આ ચોરસ દેખાય છે તેમાં તમારે ઉદો કલર ભૂરો કલર પૂરી દેવાનો. પછી છે રેક્ટેંગલ. રેક્ટેંગલ આર ઈ સી ટી એનજીએલઈ રેક્ટેંગલમાં ગુલાબી જુઓ, ગુલાબી દેખાય છે પિંક કલર, ગુલાબી કલર પૂરી દેવાનો. તો જો તમે હવે જો હાથમાં દેખાય છે અહીંયા બી પિંક કર્યું આપણે. બાળકો અહીં આપણો લેસન નંબર 16 પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેસન નંબર 17માં ફરીથી મળીશું. સી યુ નેક્સ્ટ ટાઈમ.